કેમ છો? મજામાં છે? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન નેટવર્કના વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર તમારા પ્રકરણ નંબર 2 સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાની અંદર પણ આપણે બે પરંપરાઓની આપણે બીજા પ્રકરણમાં વાત કરવાની હતી. તેમાં આપણે પ્રથમ એટલે કે હસ્તકલાની છે તે આપણે શરૂઆત કરી દીધી હતી. આ હસ્તકલામાં આગળ આપણે માટીકામ કલા, એની અંદર હાથવણાટ કલા, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ અને હીરામોતી તથા મીના કારીગરી, આના વિશે આપણે અભ્યાસ કરેલો. એટલે કે ટોટલ જે 11 હસ્તકલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે તે હસ્તકલામાંથી આપણે 5 હસ્તકલા છે તે પૂર્ણ કરી લીધી છે. હવેની વિદ્યાર્થી મિત્રો, જે હસ્તકલાઓ છે તેની અંદર ઊંડાણમાં લખવા કરતા એમાંથી એમસીક્યુ બેઝ અથવા તો ઓબ્જેક્ટિવ બેઝ ક્વેશ્ચન વધારે પૂછાય છે. તો જરીકામ, ધાતુકામ અને કાષ્ઠકલા તે પણ હસ્તકલાના ભાગ છે. તો આપણે આજના લેક્ચરની અંદર આ ત્રણ જે હસ્તકલા છે તેના વિશે આપણે પરિચય મેળવવાનો છે. તો શરૂઆત કરીએ જરીકામ. જરી આ શબ્દથી લગભગ આપણે બધા છે તે ક્યાંક ને ક્યાંક પરિચિત હતું. સામાન્ય રીતે આ જરી છે તે આપણે આપણી ઝીણી ઝીણી છે તે સિલ્વર કલર, ગોલ્ડ કલર આવા કલરની આ જરીઓ આવે છે. આપણે દિવાળીનો તહેવાર હોય ત્યારે આપણે રંગોળી પૂરી થઈ જાય એની ઉપર આપણે જરી છાંટીએ છીએ, એ તો જરી છે. પરંતુ અહીંયા આપણે જે જરીકામની વાત કરીએ છીએ તે જરીકામ એટલે શું? તો કે આપણે ઘણી વખત ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હોય, નવરાત્રી દરમિયાન ઘણા બધા વસ્ત્રોની અંદર ખાસ કરીને બહેનો હોય છે તે બોર્ડર ઉપર લગાવેલી કિનારી ઉપરની આપણે કહીએ કે સોના કે ચાંદીના તારની આવી રચના આપણે જોઈ હશે તો એને આપણે કહેશું જરીકામ. આમ પણ જરીકામનો ઉપયોગ ભારતમાં છે એમ કે જરી ભરવાના ઉદ્યોગ છે એની જે કળા છે તે પ્રાચીન સમયથી છે, એટલે કે બહુ જૂના સમયથી ભારતમાં છે તે જરી કામની હસ્તકળા ખૂબ જ પ્રખ્યાત છે. શું કરે છે આ કળામાં? તો કે ચાંદી અને સોનાના તાર, તાર એટલે શું? તો આપણે ભરત ગૂંથણની અંદર જે રીતે દોરો લેતા એવી રીતે આમાં સોના અને ચાંદીના પાતળા આવતા તાર લેવામાં આવે છે અને એમાં જરી બનાવી એ રૂપની અંદર, એટલે કે તાર ટાઈપની જરી બનાવી સિલ્વર કલર, ગોલ્ડ કલર, બરાબર એ જે તાર છે તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા, કોના દ્વારા? તો ભરત ગૂંથણની અંદર કેમ સોયની અંદર કરાવતા, તો એવી રીતે હવે તો આધુનિક મશીનો આવી ગયા છે તો એ રીતે કિંમતી વસ્ત્રો સંતાડવા માટે જરીકામનો ઉપયોગ થતો હતો. એટલે કે ખાસ કરી જે કિનારીઓ છે, બરાબર, આ ઉપરાંત સાડીઓની અંદર પણ વિવિધ જે ડિઝાઇનો છે, વિવિધ જે અલગ અલગ આકારો છે તેના ઉપર પણ જરીકામ કરવામાં આવે છે. ભારતમાં જરીકામ માટે ક્યુ શહેર જાણીતું છે? આ આપણા માટે બહુ મહત્વપૂર્ણ વાત છે, આ ખાસ ભૂલાવવું જોઈએ નહીં, કારણ કે આ પ્રશ્ન ઘણી વખત ઓબ્જેક્ટિવની અંદર પૂછાઈ ગયો છે, બરાબર. જરીકામ માટે ભારતની અંદર ક્યુ શહેર જાણીતું છે? તો આપણે બધા ગુજરાતી છીએ, સ્વાભાવિક છે કે સુરત આપણને સહેલાઈથી યાદ રહી જશે. તો ત્રણ પોઈન્ટ આપણે જરીની અંદર મેળવ્યા. પ્રાચીન સમયથી જાણીતું છે, શું કરે? તો કે સોના અથવા ચાંદી ના જાય, એનો મતલબ જરૂરી નથી કે દર વખતે સાચું સોનું કે સાચું ચાંદી જોઈએ, પણ એના જેવા જે તાર, એના જેવો તાર બનાવી અને એ તાર જે છે ને અલગ અલગ મશીનો અથવા તો હાથેથી છે આપણે હસ્તકલા ભણીએ છીએ એના હાથની વાત કરીએ કે ભરત ગૂંથણની અંદર જેમ આપણે દોરાઓ વડે ગૂંથણ કામ કરતા એવી રીતે આ જરીના તાર વડે છે તે ડિઝાઇન પાડી એની ઉપર ગૂંથવામાં આવતું. અને ક્યાં? તો કિંમતી વસ્ત્રો તૈયાર કરવા માટે, ક્લિયર છે? ત્યાર પછી તો કે કેવા કેવા વસ્ત્રોની અંદર આપણને જરીકામ જોવા પડે? તો કે પાનેતર, સાડી અને ઘરચોળા જેવા વસ્ત્રો માટે સુરતના કારીગરો જરીની કિનારી, કિનારી એટલે શું? મારો લાખના ત્યાં રીતે સાડી હોય તો એની જે આ બોર્ડર છે એને કહેવાય કિનારી, બરાબર. કિનારી ઉપર છે તો સરસ મજાનું કામ છે તે સુરતના કારીગરો કરી આપે, એટલે આ જે કિનારીનો છેડો છે સરસ મજાનો જરીકામથી મઢવાની જે કળા છે તે સુરતના કારીગરોની અંદર આપણે સૌ વિશે જોવા મળે. તો કે જોકે આ ગુજરાતના જામનગર છે, રાજકોટ છે, જેતપુર છે, બરાબર, મહેસાણા છે, અમદાવાદ છે, આવા શહેરોની અંદર પણ આપણને જરી ઉદ્યોગના ઉદ્યોગો આપણને જોવા મળે છે, જરી કારીગરી જોવા મળે છે. પરંતુ સૌ વિશે આપણને પૂછે તો આપણે નામ યાદ રાખવાનું છે સુરત, જો જોડકામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે એમસીક્યુમાં પૂછે, ક્લિયર છે? તો બહુ નાના નિયમની કળા છે. અને એ જે વસ્ત્રોની આપણે વાત કરી કે પાનેતર, સાડી અને ઘરચોળા, ત્રણે ત્રણ
સ્ત્રીઓને પહેરવાના એક પ્રકારની સાડીઓ છે, પણ અલગ અલગ સાડીઓ અલગ અલગ નામ અપાય છે. બરોબર, ખાસ કરીને ગણચોળા છે તેની અંદર આપણને વધુ પ્રમાણની અંદર જરીકામ જોવા મળે. લગ્ન સમયે મામાના ઘરેથી જે બહેનો હોય એના માટે મામાના ઘરેથી જે સાડી મોકલવામાં આવે પાનેતર કહેવાય છે. તો આ પાનેતરની બોર્ડર ઉપર એની કિનારી ઉપરનું જે જરીકામ છે એના માટે સુરત આપણું જાણી લીધું. ક્લિયર થઈ ગયા છે મિત્રો? તો બહુ નાની પ્રિયમથી જરીકલા છે તેના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી વાત કરવાની છે ધાતુ. ધાતુ એટલે મેટલ. તો ભારતની અંદર ધાતુ વિદ્યા પણ પ્રાચીન છે. તમને શું તમે બધી વિદ્યામાં એકનો એક ડાયલોગ મારો છો? તો આ એકનો એક ડાયલોગ તમારે પણ મારવાનો છે. જયારે પરીક્ષામાં તમને પૂછે ત્યારે આપણે વ્યવસ્થિત જે પોઈન્ટ મળવાના છે ને, કેવાય પોઈન્ટ મળ્યા એવી રીતે આ પોઈન્ટ મળવા માટે આપણને ટેક્સ્ટ બુક ની અંદર આદિ માનવ ની અવસ્થામાં હતો, એટલે કે જંગલી અવસ્થાની અંદર જીવન પસાર કરતો ત્યારે શરૂઆતના તબક્કે એને પોતાના ઓજારો છે, શસ્ત્રો છે તે બનાવવા માટે છે પથ્થરોનો ઉપયોગ કર્યો. પથ્થરમાંથી છે તે હથિયારો બનાવવા જોયું. ત્યાર પછી એ પાષાણ યુગ પૂરો થઈ ગયો એટલે ધાતુ છે એની શોધ થઈ. એમાં ખાસ કરીને સૌપ્રથમ આપણે કહો છે કે તાંબુ છે એની શોધ થઈ. ત્યાર પછી અલગ અલગ લોખંડ છે, બરોબર, પિત્તળ છે, કાંસુ છે, આવી વર્તમાન સમયની અંદર ઘણી બધી ધાતુ આપણને જોવા મળે છે. પરંતુ ફેક્ટ શું યાદ રાખવાનો છે કે પ્રાચીન કાળથી જે શરૂઆતમાં પાષાણ યુગ હતો એ પથ્થરોનો યુગ પૂરો થયો ત્યાર પછી ભારતમાં ધાતુ વિદ્યા વિકસી, એટલે કે અલગ અલગ ધાતુઓ મળવાની શરૂઆત થઈ. અને જે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિનો એક નગર છે લોથલ, બરોબર, અમદાવાદ પાસે જે આપણે મળી આવ્યું છે, એના કારીગરોએ તો આ ધાતુમાંથી ધાતરડા, સારડીઓ, કરવા, આરા, સોરી, વડાપારી કરવા, આરા અને સોય, જેમાંથી સોય આપણા માટે જાણીતો શબ્દ છે, દાંતરડું આપણા માટે જાણીતો શબ્દ છે, તો આ સારડી છે તે પણ એક પ્રકારનું હથિયાર જ છે. ત્યાર પછી કરવત છે એનાથી પણ આપણે બધા પરિચિત હતું. એક શબ્દ આવે નવો આપણી પાસે આરા, તો આપણે કહીએ સાયકલ ના આરા. તો લોખંડના સમયમાં સાયકલ હતી ના ભાઈ, આ સાયકલ ના આરા નથી, પરંતુ લોખંડને ઘસવા માટે, જયારે લોખંડને થોડું કમ તો ઉપરથી ઘસવું હોય ત્યારે જે સાધનનો ઉપયોગ થાય એને કહેવાય આરા. તો આવી વસ્તુઓ છે તે લોથલના કારીગરો બનાવી છે. વિચાર કરો, એટલે આજથી લગભગ 4,500 વર્ષ પહેલાની વાત છે. આથી આપણે એવું કીધું કે ધાતુ વિદ્યા પણ ભારતમાં પ્રાચીન સમયની છે, બરાબર. ત્યાર પછી યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો, ખાસ યાદ રાખજો અસ્ત્રો અને શસ્ત્રોમાં શું ફેર, તો કે જે ફેંકીને એટલે કે આપણે છે તે ઘા કરીને મારી શકીએ, બરાબર, છોડીને અથવા તો ઘા કરીને મારી શકીએ એને અસ્ત્ર કહેવાય, અને જે હાથમાં રાખીને લડી શકીએ એને શસ્ત્ર કહેવાય. તો આ બે પ્રકારના હથિયારો છે તે ધાતુમાંથી બનાવવામાં આવતા અસ્ત્રો અને શસ્ત્રો. ફરીથી જે આપણે ઘા કરીને લીધી એક્ઝામ્પલ તરીકે ભાલું છે, તો ભાલું આપણે હાથમાં રાખવું તો હાથમાં રાખીને લડી શકીએ, પરંતુ સામાન્ય રીતે ભાલું છે તે આમ ઘા કરીને છે તે આપણે લડતા હોઈએ તો એને શસ્ત્ર કહેવાય, સોરી અસ્ત્ર કહેવાય. આ ઉપરાંત જે ધનુષ બાણની અંદર જે તીર આવે છે એ પણ આપણે છોડીને અથવા તો ઘા કરીને યુઝ કરીએ તો એને અસ્ત્ર કહેવાય. એવી જ રીતે તલવાર છે તો એ આપણે ઘા ન કરતો હાથમાં રાખીને લડવું પડે તો એને શું કહેવાય? શસ્ત્ર. તો આ અસ્ત્ર અને શસ્ત્ર બે શેમાંથી બનાવવામાં આવતા? ધાતુમાંથી. આપણે હોય પ્રાચીન સમયની અંદર ઘણા બધા યુદ્ધ થયા, આપણને મહાભારત કાળ, રામાયણ કાળ એની અંદર આપણે યુદ્ધોના વર્ણન સાંભળી તો એની અંદર એવા શસ્ત્રો આપણને સાંભળવા કે જોવા મળે છે, જોવા જોવા કે ટીવીમાં મળે છે, પરંતુ જે પુરાવા સાથે છે તે આપણને પ્રાચીન ગ્રંથોમાં મળે છે. એથી આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયની અંદર ભારતમાં ધાતુ વિદ્યા હતી, કારણ કે તે હોય તો જ આ સૈનિકો માટે અલગ અલગ પ્રકારના હથિયારો અને શસ્ત્રો અને અસ્ત્રો બનાવવામાં આવી શકે, બરોબર. તો કે કયા કયા ઉપયોગ થતા ધાતુના? તો કે સોના ચાંદીની જે ધાતુ છે એનો ઘરેણા માટે ઉપયોગ થતો, ત્યાર પછી તાંબુ, પિત્તળ અને કાંસુ આ ધાતુઓ છે એના વાસણ અને મૂર્તિઓ બનતી. આપણા ઘરની અંદર પણ છે તે તાંબા પિત્તળના વાસણો જોવા મળે આપણને, ખાસ કરી અને તાંબાના લોટાની અંદર પૂજા વખતે તો ઘરની અંદર જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો આપણે તેના વડે એનો યુઝ કરતા હોય છે. તો તાંબુ છે તેને પવિત્ર બનાવવા, આ ઉપરાંત કોપર એટલે કે પિત્તળ,
કાસું આવી બધી ધાતુ છે તેના આપણે વાસણો અને મૂર્તિઓ બનાવતા. આ ઉપરાંત આપણે ઘણી વખત સાંભળેલું હોય કે અલગ અલગ ભારતની અંદર અલગ અલગ રાજ્ય રાજાઓના સમયની અંદર સોના ચાંદીના સિક્કા તાંબા પિત્તળના સિક્કાઓ પણ એ પણ છે તે છપાવવામાં આવતા. તો આ પણ છે તે ધાતુનો ઉપયોગ કહી શકાય. જ્યારે લોખંડ છે એનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવા માટે થાય. ઓજારો પણ કોઈ પણ વસ્તુ આપણે છે તે બનાવવા માટે કામમાં લઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે કુવાડી તેને આપણે ઓજારો કહેવાય અને તલવાર છે તેને આપણે શું કહી શકીએ હથિયાર. બરોબર. તો આ છે તે વાત કરી આપણે ધાતુ વિદ્યાની એટલે કે મેટલ્સની. બરોબર. ત્યાર પછીની એક કળા છે વિદ્યાર્થી મિત્રો તે છે કાસ્ટ કળા. શું છે કાસ્ટ? કાસ્ટ શબ્દનો મતલબ થશે લાકડું. શું થશે? લાકડું. તો આ લાકડામાંથી અલગ અલગ પ્રકારની કોતરણી કરી અથવા તો આ લાકડામાં પણ છે તે અલગ અલગ પ્રકારનો ઉપયોગ છે તે આપણને જૂના સમયની શરૂઆતમાંથી જોવા મળે છે. કારણ કે એ તો બહુ સિમ્પલ છે. માણસ જ્યારે કહેવાય કે જંગલી અવસ્થામાં રહેતો ત્યારે જંગલોની અંદર વધારે રહેતો તો સ્વાભાવિક છે કે વૃક્ષો છે જંગલો છે એની સાથે એનો સંબંધ પહેલાથી રહેલો છે. તો માણસ એનો ઉપયોગ સૌ પ્રથમ પહેલા કરશે. કારણ કે એની આજુબાજુની વસ્તુમાં એના સૌ પ્રથમ શું મળ્યું તો કે લાકડો. એ વૃક્ષોની અંદર શું જોવા મળે તો કે લાકડો. તો કે આ વૃક્ષો અને વનરાજી સાથે શરૂઆતથી માણસનો સંબંધ રહેલો છે. શરૂઆતમાં માણસ બળતણ કરીને લાકડાનો ઉપયોગ કરતો. બરોબર. ખોરાકને પકાવવા માટે. ત્યાર પછી તો કે આ લાકડામાંથી ઘણા બધા ઓજારો સાધનો. ત્યાર પછી ભવનો એટલે મોટા મોટા ઇમારતો મકાનો એની અંદર પણ છે એના બાંધકામમાં છે તે લાકડાનો ઉપયોગ થવા લાગ્યો. આપણે ગુજરાતની અંદર પણ ઘણા બધા જિલ્લાની અંદર જે જૂના સમયના ખાસ કરીને અમદાવાદ ઉત્તર ગુજરાત બાજુ જઈએ તો આપણને ત્યાં ઘણા જૂના શહેરોની અંદર આપણને લાકડાના ભવનો છે તે જોવા મળે છે. ડાંગ છે, ભરૂચ છે, નર્મદા છે. તો ત્યાં જે મ્યુઝિયમો આવેલા છે તે મ્યુઝિયમોની અંદર પણ છે તે આપણને કાષ્ઠ કલાના ઉત્તમ નમૂનાઓ. બરોબર. એટલે કે પ્રાચીન સમયના લાકડામાંથી બનાવેલા મકાનો આપણને ત્યાં જોવા મળે છે. તો આ સમયમાં એટલે કે શરૂઆતમાં બળતણ તરીકે ત્યાર પછી ઓજારો અને અલગ અલગ પ્રકારના સાધનો ભવનો એટલે બહુ મોટા વિશાળ હોય એમાં મહેલો જેવા તો ભવનો કહેવાય એથી નાના હોય તો એને કહેવાય મકાન. એના બાંધકામમાં પણ છે તે લાકડાનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી ક્રમશ ક્રમશ એટલે શું તો કે સ્ટેપ બાય સ્ટેપ આગળ પડતા એટલે કે એના પછીના આગળના સમયગાળાની અંદર લાકડામાંથી મૂર્તિઓ બનાવવાની જરૂર થઈ. બાળકો માટેના રમકડા ચાલુ થયા. સો આ શબ્દ કદાચ તમારા માટે ન હોય સો ગોટા. તો બધા લુડો રમો છો ને? લુડોની અંદર મોબાઈલમાં આપણે એપ્લિકેશનમાં લુડો રમીએ તો ઓલું પાછો આવે પાસાને કહેવાય સોગઠા. અને આ સોગઠા ઉપરથી પ્રાચીન સમયમાં એક ખેલ હતો જેને કહેવાતું સોગઠા બાજી. શું કહેવાતું હતું? તો ચોપાટ. તો આ ચોપાટમાં જે પાસા હોય એને શું કહેવાય? સોગઠા. તો એ સોગઠા પણ છે એ લાકડામાંથી બનાવવામાં આવ્યો. ત્યાર પછી ફટાકીઓ એટલે કે જરૂર ખાવો સોરી સુંદરી ગોક ગોક એટલે શું? તો કે ગોકડા નાના નાના ગોકડામાં ઘરની અંદર છે તે કોઈ જગ્યા હોય દીવો રાખવા માટે એની આજુબાજુ પણ છે તે લાકડું રાખી અને સરસ મજાનો ગોકળો બનાવવામાં આવતો તો એ ગોક. ત્યાર પછી અટારી અટારીઓ એટલે જરૂર ખાવ. બરોબર. બાલકની આપણે જઈને ત્યાર પછી થાંભલીઓ લાકડાની બારી બારણા તો અમે જો કે વર્તમાન સમયની અંદર બનાવીએ છીએ લાકડાની સિંહાસનો રાજાને બેસવા માટેના ખુરશીઓ અને જાડીઓ. બરોબર. આ રીતે કાષ્ઠકલાનો વિકાસ ધીમે ધીમે થયો. બરોબર. શરૂઆતમાં બળતણ તરીકે ત્યાર પછી ઓજારો પછી ભવનો મકાનોના બાંધકામમાં ત્યાર પછી ક્રમશ અને આગળના સમયગાળામાં લાકડામાંથી આપણે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અલગ અલગ પ્રકારના મંદિરો બાળકો માટે રમકડા સોખા છે ગોકલાઓ છે પટારીઓ છે. બરોબર. થાંભલીઓ છે. બરોબર. થાંભલીઓ બારી બારણા સિંહાસનો ખુરશીઓ જાળીઓ આ બધી વસ્તુઓ છે કે આપણે લાકડામાંથી ધીમે ધીમે બનાવતા ગયા. ખાસ કરીને અહીંયા ઓબ્જેક્ટિવ અને વસ્તુ યાદ રાખવાની છે કે ગુજરાતમાં લાકડાનું ફર્નિચર ક્યાંનું વખણાય છે. પરંતુ સંખેડા અને ગામ છે જે છોટા ઉદયપુરમાં છોટા ઉદયપુર જિલ્લો છે ત્યાં. બરોબર. જો ઉદયપુર નથી કહેતો છોટા ઉદયપુર કહું છું. ઉદયપુર રાજસ્થાનમાં આવે. ગુજરાતનું જે છોટા ઉદયપુર જિલ્લો છે ત્યાં સંખેડા કરીને સ્થાન આવ્યું છે જે લાકડાના ફર્નિચર તથા લાકડાના હિસ્કા માટે ખૂબ પ્રખ્યાત છે જાણીતું છે. આ ઉપરાંત સાબરકાંઠાની અંદર વિજયનગર તાલુકામાં આવેલું ઈડર
બરાબર એના પણ લાકડા ના રમકડાઓ જાણીતા છે તો આ આ કાષ્ઠકલાની અંદર પણ માનવીય ખૂબ પ્રગતિ કરી છે અને વર્તમાન સમયમાં તો આપણે લાકડામાંથી ઘણી બધી ડેકોરેટિવ વસ્તુઓ ઉપરાંત પણ ઘણી બધી જરૂરિયાતની વસ્તુઓ પણ આપણે લાકડામાંથી બનાવી શકીએ છીએ બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી જરીકામ ધાતુ વિદ્યા અને કાષ્ઠકલા તો એક વખત શાંતિથી સંપૂર્ણ બોર્ડ જોઈ લો ત્યાર પછી આપણે આજનું તમને નંબર આપીએ ચાલો બાળકો આજના સેશનનું છે કે હોમવર્ક વ્યવસ્થિત નોંધ કરી લીધી ત્રણ ક્વેશ્ચન છે એક ક્વેશ્ચન નાનામાં પૂછ્યો છે ઓબ્જેક્ટિવ ટાઈપનો બરાબર પહેલો ક્વેશ્ચન છે કાષ્ઠકલા વિશે માહિતી આપો બરાબર આપણે અંતમાં જે કલા નંબર 7 કે 8 ભેળા બરાબર કાષ્ઠકલા લાકડાની જે કલા છે તે આપણે રાખી કાષ્ઠકલા વિશે માહિતી આપો ત્યારે ધાતુઓમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવી હતી ધાતુ વિદ્યામાંથી બનાવેલો પ્રશ્ન છે ધાતુઓમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી હતી ખાસ કરીને પ્રાચીન સમયમાં બરાબર અને ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ભારતનું કયું શહેર જરીકામ માટે જાણીતું છે ભારતનું કયું શહેર જરીકામ માટે જાણીતું છે તો ત્રણ ક્વેશ્ચન છે બે વાર લખવાના છે એમાંથી એક વાર આપણે આપણા નિયમ મુજબ પાટી રૂપમાં લખશું અને એક વાર છે તે રપ રૂપમાં લખશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ત્રણ કલાઓ આજે પૂર્ણ કરીએ છીએ અને ખાસ એક સૂચના આપવાની હતી કે આપણે જેટલું પણ ઓનલાઈન લેક્ચરમાં ચાલે છે જેટલું પણ તમે વિડીયો લેક્ચરની અંદર જોવો છો તે તમામે તમામ વસ્તુઓનું લખાણ થઈ ગયા પછી તે વ્યવસ્થિત રિવિઝન પણ કરતા રહેજો સમયાંતરે જેથી કરી શાળામાં રેગ્યુલર જ્યારે શરૂ થાય ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ છે તે પાકી થઈ ગઈ હોય તો આપણે પરીક્ષામાં અને તૈયારીમાં છે તે સરળતા રહે ખાલી વિડીયો જોઈ લીધો લેસન પૂરું કરી નાખ્યું આટલું જ ના રાખતા આ વસ્તુને આપણે ઘણી બધી આગળ એટલે કે કેરી ફોરવર્ડ કરવાની છે આગળના સમય માટે યાદ રાખવાની છે એટલે જેવું હોમવર્ક કરી લ્યો તે સાથે એને વ્યવસ્થિત યાદ રાખવું જોઈએ એટલા માટે આપણે બે વાર આપીએ છીએ બરાબર નહીતર તો મને એક વાર આપતા આવડે છે પરંતુ આ તો તમે જયારે બાકી બુકમાં લખો ત્યારે એક વાર ખૂબ સારા અક્ષરે ધીમે ધીમે લખતા હોય તો થોડું ઘણું તમારે એક વારમાં 50-60% જેટલું મળે થઈ જાય ત્યાર પછી તમે એ વસ્તુ રફ બુક ની અંદર લખવાનો પ્રયત્ન કરો તો સાથે સાથે એ પ્રશ્ન તમારે કંઠસ્થ થતો જાય એટલે કે પાપો પણ થતો જાય તો જેટલું પણ હોમવર્ક આપણે આપીએ છીએ તે ઉતારો કરવા માટે કે તમારો ટાઈમ બગાડવા માટે નથી આપતા પરંતુ પાકા કરો તો મને માનેલી આશા છે કે જેટલું પણ હોમવર્ક મેં બોર્ડ ઉપર લખાયું છે બધા વિડીયો ની અંદર એ તમે સાથે સાથે પાકું પણ કરતા રહેજો બરાબર છે અને જો એ પાકું કરશું આપણે તો જ આપણને છે તે આનો ફાયદો મળશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ